જમવાનો સ્વાદ 100 ગણો વધારે તેવા ટેસ્ટી મરચાં. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું મરચાંનો એકદમ ટેસ્ટી સંભારો. તો આ ટેસ્ટી અને એકદમ ચટપટો બનશે અને સાથે તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકશો. તો ચાલો એકદમ ટેસ્ટી અને જમવાનો સ્વાદ 100 ગણો વધારે તેવો ટેસ્ટી અને ચટાકેદાર સંભારો બનાવીએ. તો સંભારો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લીલી મરચી લઈ લઈશું. મેં અહીંયા 200 ગ્રામ આ રીતની તીખી અને આ રીતની લાંબી અને થોડી પોળી હોય તેવી મરચી લીધી છે. તમે અહીંયા કોઈ પણ મરચું લઈ શકો છો. તમે તીખું ના ખાતા હોય તો ઓછી તીખી હોય તેવી લેવાની. હવે આપણે મરચાંને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરીશું. તો આ રીતે એકદમ સરસ એવા આપણે રાઉન્ડ પાડી લઈશું અને બધા મરચાંને આપણે આ રીતે કટ કરી તૈયાર કરીશું. તો તમે જુઓ, મેં બધા મરચાં કટ કરી તૈયાર કરી લીધા. હવે આપણે એમાંથી સંભારો તૈયાર કરીશું. તો કટ કરેલા મરચાંને લઈ લેશું અને સૌથી પહેલાં આપણે એક પેન લેશું. એમાં આપણે 2 ટીસ્પૂન તેલ એડ કરીશું. હવે વઘારમાં આપણે 1/2 ટીસ્પૂન જીરું એડ કરીશું, 1/2 ટીસ્પૂન કલોંજી, આપણે જેને ડુંગળીના બી કહીએ તે, અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. વઘારને એકદમ સારી રીતે થવા દેશું. તો સરસ જીરું અને કલોંજી સરસ ફૂટવા લાગે ત્યાં સુધી થવા દેવાનું. હવે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને તરત જ મરચાં એડ કરી દઈશું અને 2 મિનિટ માટે આપણે તેલમાં જ આ રીતે ખુલ્લા છાતડી લેશું. તો મરચાંને સોફ્ટ થતાં બિલકુલ વાર નથી લાગતી. તો આ રીતે એકદમ સરસ આપણે તેલમાં છાતડશું એટલે એકદમ સરસ એની તીખાશ થોડી હળવી થશે અને સાથે થોડા સોફ્ટ પણ થઈ જશે. તો બસ, હવે આપણે એમાં મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં ગેસની ફ્લેમ લો કરી દઈશું અને હવે 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું. આપણે એમાં સંચર પાવડર પણ એડ કરવાના છીએ, તો ખાસ મીઠું એ પ્રમાણે એડ કરવાનું. સારી રીતે બધા મસાલાને મિક્સ કરી લેશું અને મસાલાને 1 મિનિટ માટે મિક્સ કરી અને સાતરી લેશું. પછી હવે આપણે આ મરચાંને એકદમ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે. તો ઢાંકીને આપણે 2 મિનિટ માટે કૂક કરી લઈએ. તો 2 મિનિટ પછી તમે જુઓ, મરચાં થોડા હલકા સોફ્ટ થઈ ગયા અને મસાલાની પણ એકદમ સરસ એવી સુગંધ આવવા લાગી. તો હવે આપણે બાકીના મસાલામાં 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન વરિયાળીનો પાવડર, તો મેં અહીંયા કજરી વરિયાળીને ક્રશ કરી લીધી છે, 1/4 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન ખાંડ એડ કરીશું. ફરીથી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. તો આ બધા મસાલા લાસ્ટમાં એડ કરજો એટલે એકદમ સરસ એવા આ રીતે ચોટી જાય અને સાથે કૂક થઈ જાય. તો આપણા સાતડેલા મરચાં અને સંભાર્યા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. રોટલી સાથે, પરોઠા સાથે અને ભાખરી સાથે, ગમે તે સાથે સર્વ કરી શકાય. એકવાર બનાવી એક વીક સુધી સ્ટોર પણ કરી શકાય. એકદમ ટેસ્ટી, ચટપટા અને ખાટા મીઠા લાગે છે. તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તમને મારી રેસીપીઓ ગમતી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.